વરસાદ આવે અને અમદાવાદમાં ભૂવો ન પડે એ કેવી રીતે બને? શહેરમાં હજુ તો ચોમાસું બરોબર જામ્યું પણ નથી કે ભૂવા પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. ચાલુ સિઝનમાં જ અમદાવાદ શહેરમાં 25 જેટલા ભૂવા પડી ચૂક્યા છે, પરંતુ સ્માર્ટ સિટીના દાવા કરી ગર્વ લેતી અમદાવાદ મહાનગરપાલિકા શહેરને ભૂવા નગરી બનતા રોકવામાં નિષ્ફળ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં હાલમાં જ વાડજ મેટ્રો સ્ટેશન નીચે ભૂવો પડ્યો હતો, જેને રિપેર કરવાની તો કામગીરી હાથ ધરવામાં આવી, પરંતુ તંત્રની ધીમી કામગીરીને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અહીં એક તરફનો રોડ બંધ કરીને VRTS રૂટ પર ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે, જેને કારણે ટ્રાફિક જામની સમસ્યા વધી ગઈ છે. પરંતુ કામ પૂર્ણ કરી રસ્તો શરૂ કરતા હજુ પણ 3 દિવસનો સમય લાગશે તેવું જવાબદાર અધિકારીઓ જણાવી રહ્યા છે. આ ભેગું થઈ ગયું તેના કારણે આક્ષેક વ્યાસવાડીથી રસ્તો બ્લોક કરી દીધો, એટલે BRTS લાઈનની અંદર બસની લાઈનમાં બધી ટ્રાફિક જાય છે, છેક અખબારનગર સુધી જાય છે લાઈન, બરાબર છે. એટલે પબ્લિક શું, એમ્બ્યુલન્સ હોય, ઇમરજન્સી હોય, કોઈ નેતાની ગાડી જતી હોય, એ બધી ગાડીઓને સફર થવું પડે છે. એટલે આ કામ ઝડપથી થવું જોઈએ. એટલે ઝડપથી થવા માટે શું છે કે એમના જે પ્રિકોશન્સ જે કહેવાય ને, એમાં વચ્ચે વચ્ચે ટોરન્ટની લાઈન આવે છે, એટલે ટોરન્ટવાળા વચ્ચે પિક્ચરમાં આવ્યા. હવે ટોરન્ટ સિવાય આમ તમે જોવા જાઓ તો શું છે કે કોર્પોરેશનના જે રોડ લાઇનવાળા આવ્યા અને એ સિવાય ગટર લાઇનવાળા, એટલે 3-4 ખાતા જે કહેવાય ને, અને મેટ્રોની તો નીચે હોલ પડેલો જ છે. એટલે 4-5 સંસ્થાઓ ભેગી થઈ, એટલે એકબીજાનું જે કોઓર્ડિનેશન થવું છે ને, કોઓર્ડિનેશનમાં ગેપ થાય છે, એ ગેપના કારણથી કામ ડીલે થાય છે. અત્યારે વ્યાસવાડી જંકશન પર મેટ્રો સ્ટેશનની બાજુમાં પડેલું છે, એમાં 600ની લાઇન છે. અમારે આ વખતે એક પણ બ્રેકડાઉન જે છે એ મેનહોલ પર, એટલે મશીન હોલ પર એક પણ બ્રેકડાઉન નથી. અમારે જે લાઇનના જે પ્રોબ્લેમ થયા છે એવા બ્રેકડાઉન્સ નોંધાયેલા છે. એક અહીંયા છે, અત્યારે 600ની લાઇન છે અને લગભગ 18 થી 19 ફૂટ નીચે છે. કોઝ આનું ખબર પડી ગયેલી છે, લગભગ 2 કે 3 દિવસમાં આ રિપેર થઈ જશે. માત્ર વાડજ વિસ્તારમાં જ નહીં, વાસણા APMC પાસે પણ કંઈક આવી જ હાલત છે. વાસણા APMC નજીક આવેલા મેલડી માતા મંદિર નજીક રસ્તા પર મસ્ત મોટો ભૂવો પડ્યો હતો. આ ભૂવો પડ્યાને 4 દિવસ વીતી ગયા, પરંતુ હજુ સુધી તેના રિપેરિંગની કામગીરી પૂર્ણ નથી થઈ, જેને કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ત્યારે રસ્તા પર પડેલા ભૂવાનું જલ્દી સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. કોર્પોરેશન વાળા છેલ્લા 4 દિવસથી ભૂવો પડેલો છે, એ 4 દિવસથી આ મશીન બી લાઈન મૂક્યું, કોઈ કામ આવતા નથી, બરોબર. અને ઘણી બધી ટ્રાફિકનું પાલન નથી થતું, રિક્ષા મેળવવાની તકલીફ પડે છે, આવડ જવડ માટે તકલીફ પડે છે, એવું બધું પ્રોબ્લેમ છે, ઘણો બધો તકલીફ નડે છે. ના, પહેલાં બી એકવાર પડેલો હતો અને આ બીજી વાર પડ્યો છે. કોઈ કોર્પોરેશન વાળા કોઈ અત્યારે હાલમાં કોઈ આવ્યું નથી. હજુ 2 દિવસથી મશીન લાઈન મૂકેલું છે, પણ મશીન 2 દિવસથી બચારા સૂતા છે, પણ કોઈ કામ માટે આવ્યું નથી. મહત્વની વાત તો એ છે કે આ વર્ષે હજુ તો ચોમાસું બરોબર જામ્યું પણ નથી, ત્યાં શહેરમાં 27 જેટલા ભૂવા પડી ચૂક્યા છે. ત્યારે જો ધોધમાર વરસાદ વરસે તો શહેરની કેવી હાલત થાય તેનો અંદાજો આ વાત પરથી લગાવી શકાય છે. જો કે આ ભૂવા કયા કારણોસર પડી રહ્યા છે એ પૂછવામાં આવ્યું તો અધિકારીએ કંઈક આવો જવાબ આપ્યો. વર્ષો જૂની જે ગટર લાઈનો છે, 35-40 વર્ષ કે 50 વર્ષ જૂની, આ ગટર લાઈન જે હોય છે એની અંદર એક ઝેરી ગેસ ઉત્પન્ન થતો હોય છે. આ ઝેરી ગેસ ઉત્પન્ન થવાના કારણે જે પાઇપો હોય છે એ ખવાતી જતી હોય છે. પહેલાં ગેસના પાઇપો આપણે મૂકતા હતા, લોકોને ગેસ બહાર નીકળી જતો હતો. હવે લોકોના ઘર રેસિડન્સ તો થઈ ગયા, એટલે એ ગેસ નીકળવાની જગ્યા નથી હોતી. ગેસ અંદર સર્ક્યુલેટ થયા કરતો હોય છે, એના હિસાબે પાઇપો ખવાતી હોય છે. પાઇપ ખવાઈ જાય અને ચોમાસાની અંદર જ્યારે પાણીનો ફ્લો વધારે હોય, એટલે જે ખવાઈ ગયેલો ભાગ હોય એને પાણી અડે, એટલે આખું ધોવાઈ જાય. ધોવાઈ જાય એટલે માટીને અડે, માટીને અડે, એના હિસાબે આખે આખું બધું બેસી જતું હોય છે. એના હિસાબે ભૂવા પડવાનું કારણ, જે ગેસ ઝેરી ઉત્પન્ન થાય છે, એ ભૂવા પડવાનું કારણ મેઇન એ છે. અમદાવાદ મહાનગરપાલિકા કરોડોનો ખર્ચ કરવા છતાં ભૂવા પડવાની સમસ્યાનો ઉકેલ નથી લાવી શકી, ત્યારે હવે આ સમસ્યાનો ક્યારે કાયમી ઉકેલ આવશે તે એક પ્રશ્ન છે. દર્શન રાવલ, VTV ન્યૂઝ, અમદાવાદ.